હવે આગળ વાત કરીએ તો પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા સમિટ યોજાઈ. 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા સમિટ યોજાઈ હતી, જેમાં 21 જેટલા ઔદ્યોગિક એકમોએ ₹382.90 કરોડના MOU કર્યા હતા, જેનાથી 11,337 લોકોને ઘરઆંગણે રોજગારી મળશે. આ કાર્યક્રમ બનાસ ડેરી પાલનપુર દ્વારા ₹2100 કરોડનો મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી હતી, જેના MOU ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે, જેનાથી 1094 જેટલા રોજગારીની તકો ઊભી થશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસવાસીઓને નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લામાં ખૂબ સારી શરૂઆત થઈ રહી છે. વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં ખુશીઓનું વાવેતર થયું છે. આવનારો સમય બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ખૂબ મહત્વનો ગણાવી અધ્યક્ષે કહ્યું કે આ જિલ્લાના યુવાનોમાં આગવી આવડત અને કુનેહ છે. આ જિલ્લામાં ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી સાથે અહીંની રણમાં ગ્રીન હાઇડ્રોજન છે, જે આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લાને સુખ સમૃદ્ધિ જિલ્લો બનાવશે. તેમણે કહ્યું કે એક સમય ખર આરબ દેશમાં માત્ર રણ હતું, એમને ખબર જ નહોતી કે આ જમીનની નીચે ખનિજ તેલના ભંડારો પડ્યા છે. એવી જ રીતે આપણા જિલ્લાનું રણ ગ્રીન હાઇડ્રોજન હબ છે. રાજ્ય સરકારની સોલાર પોલિસી આ વિસ્તારની કાયાપલટ થઈ શકે છે, એમ જણાવી તેમણે કહ્યું કે આ જિલ્લામાં જે વિસ્તારમાં પાણી નથી ત્યાંના ખેડૂતો પોતાની જમીન સોલાર કંપનીઓને 20 કે 25 વર્ષ સુધી ભાડે આપીને તેમની પાસેથી સારી આવક મેળવી શકે છે. તેમણે કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં જે વિકાસ થયો છે એટલો જ વિકાસ માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં થયો છે. બનાસ ડેરીને ₹4000 કરોડના ટર્નઓવરે પહોંચતા 50 વર્ષ જેટલા સમય લાગ્યો હતો, જ્યારે છેલ્લા 5 વર્ષમાં 18000 કરોડનું ટર્નઓવર થયું છે. મેનેજમેન્ટને કારણે શક્ય બન્યું છે. બનાસ ડેરીમાં જાપાનની TQM તાલીમ પદ્ધતિથી તમામ કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે, જેના કારણે તેઓની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આજે દેશ અને દુનિયામાંથી લોકો મેનેજમેન્ટ શીખવા બનાસ ડેરીમાં આવે છે. દૂધમાંથી પ્રોટીન અલગ કરી શકાય એવી વિશ્વની સૌપ્રથમ પ્રોટીન પ્લાન્ટ બનાસ ડેરીમાં શરૂ કરવામાં આવ્યો છે. જાપાનની મારુતિ સુઝુકી કંપનીએ બનાસ ડેરી સાથે ₹250 કરોડના MOU કર્યા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વર્ષ 2027 સુધીમાં ભારતનો ડબલ ગ્રોથમાં વિકાસ થશે, જેનાથી દેશની ઇકોનોમી બદલાઈ જશે. અધ્યક્ષે કહ્યું કે આવનારા સમયમાં ફૂડ સાથે જોડાયેલી તમામ વસ્તુઓની ખૂબ માંગ રહેવાની છે. આ વર્ષની આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠાની બાજરી, મગ, મઠ, મકાઈ અને બંટીની વિવિધ પ્રોડક્ટ બનાવીને તેની વેલ્યુ એડિશન કરી નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે. આ જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારે ₹2000 કરોડ કરતાં વધુની રકમ પાણીની યોજનાઓ માટે મંજૂર કરી છે. આ જિલ્લામાં ટુરિઝમના વિકાસની પણ ખૂબ ઉજળી તકો રહેલી હોવાનું જણાવી અધ્યક્ષે કહ્યું કે અહીં નડાબેટના રણની સાથે સાથે જંગલ સફારી કરી શકાય એ માટે જેસોરનું રીંછ અભયારણ્ય આવેલું છે. બનાસકાંઠા જિલ્લાનો વિકાસ આધુનિકતા સાથે આધ્યાત્મિક રીતે થાય, પ્રકૃતિના સંવર્ધન સાથે માટી બચાવો અને વન વિસ્તાર વધારવાના લક્ષ્ય સાથે આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઔદ્યોગિક વિકાસ સાથે ભારતના વિકાસની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે આનંદની વાત છે કે વર્ષ 2003માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સૌ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાર વિકાસ કર્યો છે. ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું કે ગુજરાત આજે વિકાસ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે. ઉત્પાદન ક્ષેત્રે 18% સહયોગ સાથે ગુજરાતનો દેશભરમાં નિકાસ ક્ષેત્રે 33% ફાળો છે. ગુજરાતનો GDPમાં 8.4% ફાળો છે.
દેશભરમાં સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે ગુજરાત પ્રથમ રાજ્ય છે. છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજ્ય ગુજરાત છે. લોજિસ્ટિક પાર્કના સ્થાપનમાં પણ ગુજરાત નંબર 1 છે. મંત્રીએ જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધી દેશના વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે, ત્યારે એ ચીલે ચાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક જિલ્લામાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે, જેના કારણે નાના ઉદ્યોગકારો પણ આ સમિટમાં જોડાઈને રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થઈ શકે. તેમણે કહ્યું કે સેમી કન્ડક્ટર માટે વિશ્વના માત્ર 5 દેશો જોડાયેલા છે, જેમાં એક પણ આપણું ભારત છે. સેમી કન્ડક્ટરથી 20,000 જેટલા એન્જિનિયરો રોજગારી મળશે. તેમણે કહ્યું કે વિશ્વની 5મા નંબરની ઇકોનોમી બનવા તરફ ભારત દેશ આગળ વધી રહ્યો છે, જેમાં ગુજરાતનો સહયોગ દેશભરમાં અગ્રેસર છે. તેમણે બનાસકાંઠા જિલ્લાના વિકાસની વાત કરતા જણાવ્યું કે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનો વિકાસ કરીને એશિયામાં સૌથી મોટી ડેરી બનાવી છે. બનાસકાંઠાના ઔદ્યોગિક વિકાસ માટે આવનારા સમયમાં નવી 6 GIDC અને દેશનો સૌથી મોટો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પાર્ક સ્થાપવામાં આવશે, એમ જણાવી તેમણે કહ્યું કે આ જિલ્લો પ્રગતિ કરે એ માટે રાજ્ય સરકારે ઘણી બધી યોજનાઓ અમલી બનાવી છે. ગુજરાતમાં ધંધો રોજગાર શરૂ કરવા માટે 3 વર્ષ સુધી લાયન્સ સન્સ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. તેમણે ઉમેર્યું કે 135 દેશના 42,000થી વધારે લોકો ગુજરાતમાં રહીને ઉદ્યોગો કરી રહ્યા છે. યુવાનો માટે સ્ટાર્ટઅપની યોજનાથી યુવાનો ઉદ્યોગ તરફ વર્યા છે, એ રાજ્ય સરકારની નીતિને આભારી છે. આ પ્રસંગે કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે જિલ્લા કક્ષાએ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ સેશનનું પણ આયોજન કરાયું છે. તેમણે કહ્યું કે માન્ય રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીમાં વધારો થયો છે. લોકોને શુદ્ધ ખાવાનું મળે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે MOU કરાવવામાં આવ્યા છે. આજે યોજાયેલ વાયબ્રન્ટ સમિટથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. અધ્યક્ષ અને મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ એક્ઝિબિશન સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવરામભાઈ પટેલ, અમિકેસ્ટરના દિલીપભાઈ ઉપાધ્યાય, સહયોગ ઇન્ડસ્ટ્રીઝના કરશનભાઈ ચાવડા, રૂરલ ડેવલપમેન્ટના જનરલ મેનેજર શૈલેષભાઈ પ્રજાપતિ, ફાર્મર પ્રોડ્યુસર કંપની ભીખાભાઈ ભુટકાએ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં વાયબ્રન્ટ સમિતિના ભૂમિકાની સાથે સાથે ઉદ્યોગ સાહસિકોને આ સમિતથી મળનારા સંભવિત કાયદા વિશે વાત કરી હતી અને જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે નવી દિશામાં વિચારવાની યુવા સાહસિકોને પ્રેરણા આપી હતી. અશોક રાણાવાસિયા, JLS TV, અમીરગઢ.